ફરિયાદ થઈ છે. એમએલએ ચેતર વસાવા સહિત 20 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ જમવાના બાકી પૈસા માંગતા ધમકી આપી હોવાનો આરોપ છે. ચેતર વસાવાના સાગરીતો સહિત 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ થયો છે. એમએલએ ચેતર વસાવા સહિત 20 લોકો વિરુદ્ધ આ ફરિયાદ થઈ છે. સંવાદદાતા જયેશ દોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયેશ, ચેતર વસાવા અને તેના સાગરીતો વિરુદ્ધ અનેક આક્ષેપો થયા છે, પૈસા માંગવામાં આવ્યા અને તે લોકોએ તેની સામે જે વિરોધ કર્યો હતો તેને લઈને આ ફરિયાદ થઈ છે, શું વિગતો? ચોક્કસ કહી શકાય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ વધુ એક રાયોટિંગનો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જો વાત કરીએ તો ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા સહિત અન્ય 20 લોકો પર આ જે ગુનો છે તે દાખલ થયો છે અને હોટલના મેનેજરને માર મારવાનો ગુનો પણ નોંધાયો છે. વાત જો કરીએ તો જે ઇલેક્શન સમયે જે એક હોટલમાં કેટલાક એના કાર્યકર્તાઓને જમાડ્યા હતા, જમાડવાના પૈસા બાકી હતા, તે બાબતનો જે શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવા. બિલકુલ, આપની પાસે આવીશું. અમારી સાથે એસપી પ્રશાંત સુબે અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. નમસ્કાર. બિલકુલ, ચેતર વસાવા અને 20 જેટલા લોકો છે તેમના વિરુદ્ધ શું ફરિયાદ થઈ છે? નમસ્કાર, હું પ્રશાંત સુબે, એસપી નર્મદા. ધારાસભ્ય શ્રી ચેતર વસાવા નાઓ વિરુદ્ધ ફરિયાદી શાંતિલાલ ભાઈ વસાવા નાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે. આમાં તેઓનો પૈસાના લેતી દેતીના જે ઇસ્યુ હતો હોટેલના બિલ બાબતે, તો તે બાબતે જે બોલાચાલી થઈ તે પછી ધારાસભ્યશ્રી દ્વારા તેઓના ગામમાં ઘરે જઈને તેઓને મારપીટ કરવામાં આવેલ છે અને તેમાં અન્ય પણ આરોપી છે. આ પ્રમાણે આ ફરિયાદ હતી અને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી અમારી પાસે એમએલસી પણ આવેલ હતી, તે મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તો સર, આ કેટલા પહેલા કેટલા સમય પહેલાની આ ઘટના છે અને હવે આ જ્યારે ફરિયાદ થઈ છે, જો તે ચેતર વસાવા અને 20 જેટલા લોકોના નામ સામે આવ્યા છે તો તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ રહી છે? આ 16 તારીખની ઘટના છે અને તે પછી અમારા પાસે આ 19 તારીખના દિવસે આવેલ હતી અને એમએલસી દ્વારા પણ આવેલ હતી, તે પછી તે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આમાં તમામ પુરાવો અને જે પણ અન્ય સાહેદો તેઓનો નિવેદન અને આ પ્રક્રિયા શરૂ છે. જે જે મુજબ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદીએ જમવાના બાકી પૈસા માંગતા સમગ્ર મામલો બિચક્યો હતો. 20 જેટલા લોકો સામે ફરિયાદ થઈ છે. ચેતર વસાવા અને તેના સાગરીકો 16 તારીખે આ ઘટના ઘટી હતી. જમવાનું ને એ બધું બિલ બાકી હતું અને હોટલના માલિકે બિલ માંગ્યું હતું ત્યારે 20 લોકો સામે ફરિયાદ થઈ છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે. અને એસપી સાથે પણ અમે વાતચીત કરી, એ લોકો આવ્યા હતા અને તેમણે જે વાત કહી છે, જે ફરિયાદ કરી છે, તેના આધારે હવે જે માહિતી છે અને પુરાવા છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી થશે. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ થઈ છે. એમએલએ ચેતર વસાવા સહિત 20 લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ થયો છે. તો ફરિયાદીએ જમવાના બાકી પૈસા માંગ્યા હતા અને આ પૈસા માંગતા મામલો બિચક્યો હતો અને ધમકી આપવામાં આવી હતી, તેવો પણ આક્ષેપ છે. ચેતર વસાવા અને તેમના જે 20 જેટલા લોકો છે તેમની વિરુદ્ધ હવે ફરિયાદ થઈ છે ત્યારે આ અંગેના પુરાવાઓ છે એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આપ જુઓ, જે સમગ્ર ઘટનાક્રમ છે એ 16 તારીખનો છે અને 16 તારીખે શું થયું હતું, તો જમવાના અને ખાવાના જે બિલ બાકી હતા તેને લઈને હોટલના માલિકે પૈસા માંગ્યા હતા ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદીએ જમવાના બાકી પૈસા માંગતા ધમકી આપી હોવાનો આરોપ થઈ રહ્યો છે. ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે ચેતર વસાવા અને તેમના સહિત 20 લોકો સામે ફરિયાદ થઈ છે. જેમણે ફરિયાદ કરી છે શાંતિલાલ વસાવા, તેઓ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે.
શાંતિલાલજી, આપે શું ફરિયાદ કરી છે, શું બનાવ બન્યો હતો? ફરિયાદીમાં એવું છે કે આગળ ચેતરભાઈ વસાવા લોકસભા ઇલેક્શન દરમિયાન જે પ્રચાર પ્રસારના જે એમના જે કાર્યકર્તાઓ અને નેતાઓ, હું નિંગડ ગામની અંદર એક શિવમ પાર્ક હોટલ છે ત્યાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, અને તે દરમિયાન એમના કાર્યકર્તાઓ અને નેતાઓ જમવા આવતા હતા. એ બિલને લઈને અમારું બાકીની રકમ નીકળતી એના બાબતની અંદર ચર્ચા થઈ. એ ચર્ચાની અંદર ચેતરભાઈ વારંવાર મારા ફોન કાપી નાખે અથવા જવાબ ન આપે, તેથી મારા મગજની અંદર ગુસ્સો હતો. અને એક દિવસે બીજા ફોન પરથી ફોન કર્યો, તારીખ 16 રોજ, ત્યારે એમણે ફોન ઉપાડ્યો, એટલે સ્વાભાવિક છે મારામાં ગુસ્સો, એટલે મેં ગુસ્સાથી ગાળો થઈને વાત કરેલી છે. અને એના પછી એ ગુસ્સે થઈને મારા ઘરે 15-17 કિલોમીટર મારું ગામ છે દૂર, ત્યાં એમના બીજા આગેવાનો અને એ પોતે પણ 10-15 ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા. મારા ઘરની આંગણામાં એ લોકોએ મને ઢોર માર માર્યો છે, એના સંદર્ભે મેં મારી ફરિયાદ છે. બિલકુલ બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો ને, અમારી સાથે ફૂલ લાઈન પર જોડાયા છો ધારાસભ્ય આપના ચેતર વસાવા. ચેતરભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. જી નમસ્તે. આપની પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે કે આપે બિલના પૈસા નથી આપ્યા, ફોન નથી ઉપાડતા, માર મારવામાં આવ્યો છે, શું છે હકીકત ચેતરભાઈ? લોકસભાની ચૂંટણી દરમિયાન હું ભરૂચ લોકસભાનો ઉમેદવાર હતો, નર્મદા જિલ્લામાં મારા પર પ્રતિબંધ હતો અને છેલ્લે એક કે બે દિવસ જ હું ડીડીયાપાડ આવ્યો હતો. રહી વાત હોટલની, ચૂંટણી દરમિયાન કે હોટલ શાંતિલાલ ભાઈ કે પેલા સંજયભાઈ ચલાવતા હશે, એ દરમિયાન એક પણ દિવસ એ હોટલ પર આજ દિન સુધી મેં પગ નથી મૂક્યો. ચૂંટણી પત્યા બાદ 8મી મેના રોજ અમે જયારે સી ફોર્મ ભેગા કરતા હતા અને ગ્રુપ કોલિંગથી અમારી વાત ચાલતી હતી, ત્યારે મેં સામેથી પૂછ્યું કે કોઈનું બાકી તાકી તો નથી રહી ગયું ને? એટલે શાંતિલાલ ભાઈએ કીધું કે શિવમ પાર્ક હોટલના માલિક સંજયભાઈ પૈસા પૂછે છે, એમનું જમવાનું બિલ 50,000 રૂપિયા બાકી છે. શાંતિલાલ ભાઈને મેં કીધું તમે ઓફિસે આવજો, જે પણ વ્યવસ્થા થશે તમને કરી આપીશું. શાંતિલાલ ભાઈ આવે છે, ઓફિસમાં રહેનારો છોકરાઓ વિક્રમભાઈના હસ્તે ત્યાં ને ત્યાં ઓફિસની આગળ જ એમને 30,000 રૂપિયા રોકડા આપું છું, અને બીજા 20,000 જે બાકી રહી છે મારા અંગત સચિવ માધવસિંહ વસાવાના એકાઉન્ટમાંથી શાંતિલાલ ભાઈ કહે છે કે મારી છોકરીના એકાઉન્ટમાં તમે નાખી આપો, તાત્કાલિક ધોરણે અમે ફોન પે કરી આપીએ છીએ. 50,000 આપણે આપી દીધું છે. હોટલ માલિકને પણ મેં જાણ કરી, સંજયભાઈ હોટલ માલિક છે, એને કીધું કે શાંતિલાલ ભાઈ બિલના આવી રીતના પૈસા લઈ ગયા છે. મેં આજ દિન સુધી કોણ જમી ગયા હતા, કોના કહેવાથી જમી ગયા હતા અને કેટલું જમી ગયા હતા, શું બિલ હતું, મારે કોઈ વાંધો નથી. શાંતિલાલ ભાઈએ 50,000 કીધા, આપણે આપી દીધા. અચાનક શાંતિલાલ ભાઈ એવું કહે છે કે મેં કાયમ ફોન કરતો હતો, કોઈ દિવસ શાંતિલાલ ભાઈ નો કે મારો કોના કહેવાથી, એમ કરીને તમે વાત કરો છો ચેતરભાઈ, કોના કહેવાથી કોણ જમી ગયેલું, તો કોણ જમી ગયેલું એના પ્રૂફ છે, મારા પર ફોટા છે, તમારા પ્રદેશના નેતાઓ ગોપાલ ઇટાલે, અશુદાન ગઢવી, મનોજ સોરઠિયા બધા જમી ગયેલા છે અને એના ફોટા મારા પર છે. કોના કહેવાથી જમી ગયેલા છે તમે હવે વિચારો. ફોન આવે છે તમને, વિક્રમભાઈ નથી કીધું, મેં તમને નથી કીધું હોટલ મારું બિલ બાકી છે, મેં તમને કીધું તું 50,000 થી 60,000 મૂકીની અંદર વાત છે, એટલા માટે ફોન કર્યો છે, તો મેં કીધું બોલો. એટલે શાંતિલાલ ભાઈ એમના પરથી મોબાઈલ ખોચીને ગાળા ગાળી ચાલુ કરી દે. એટલે 1,50,000 રૂપિયા આવી ગયેલા છે. તમે કેવો છો કે અમારા કોઈ કાર્યકર્તા હોટલ પર જમવા નથી ગયા, તો 50,000 રૂપિયા તમે સેના માટે આપ્યા મને? ના સાખી, એ પહેલા નક્કી કરો હોટલ. ચેતરભાઈ, આટલું બધું ખોટું નથી બોલાતો, તમે શાંતિલાલ માર મારી જાવ છો એ પણ તમે ખોટું બોલો છો. તમે ખોટું બોલો છો, તમે એક વાર નક્કી કરો કે હું કેટલો ખોટો છે. તમારા પાછળ ઉભા રહીને નિવેદન આપવા વાળા માણસો રોજે હોટલમાં આવતા હતા આગેવાનો કાર્યકર્તાઓ, એ લોકો તમને કેમ સલાહ નથી આપતા કે સાહેબ આપણે તો હોટલમાં જમેલા છે તો આપણે એમની સાથે બેસીને વાત કરી લેવી જોઈએ, એવું કેમ નથી કહેતા? એ લોકો તમે સાચા માણસને ખોટો ઠેરવવા માટે તમે હોટલ માલિકને ફેરવી નાખો છો. તમારા આગેવાનો જે આવતા હતા, માધવભાઈને નથી ખબર માધવભાઈ કેટલી વખત હોટલ પર આવેલો છે, નથી ખબર એમને? કેમ તમે આટલું ખોટું બોલો છો? એમ આજે મારે એ ખોટું બોલવાના કારણે જ તમારી સાથે બોલવાનું થયું, અને ગાળા ગાળી તમે શું ગુંડાઓ છો તો ઘરે આવીને માર મારી જાવ છો?
ગાડી સાંભળવા 15 ગાડીઓ લઈ આવો છો અને 25 માણસોને લઈ આવીને ગામની અંદર ઘર હોડી ચકલાની અંદર પંચાયતની સામે મારું ઘર છે અને ત્યાં મને મારીને જાઓ છો અને તમે એમ કેવ છો કે મેં માર્યો નથી એટલે તમે કઈ રીતે સાબિતી કરવા માંગો છો માણસોને મારવા માટે હું તમારો 10 વર્ષ સુધી એકદમ પ્રબળ શાંતિલાલભાઈ અને એનું મારું પ્રૂફ છે તમારી સાથે શાંતિ રાખો અને એમને સાંભળી લો તો ખબર પડશે કે આખરે સત્ય શું છે. હું તમને બ્લેકમેલ કરવા વાળો માણસ હતો તો બિલકુલ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ જે રીતે પૈસા માંગવામાં આવ્યા અને ત્યારબાદ એમને એવો આક્ષેપ છે કે તમને ઢોર માર મારવામાં આવ્યો છે. બીજી તરફ ચેતર વસાવાનું એવું કહેવું છે કે અમે તમને બિલના પૈસા જે 50,000 રૂપિયા થતા હતા તેમણે જ્યારે પણ માંગ્યા છે ત્યારે અમે તેમને આપી દીધા છે. હવે આ અંગે ફરિયાદ થઈ છે ત્યારે પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને એકત્રિત કરીને શું સત્ય છે તે બહાર આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. તો રોકાશે એક બ્રેક માટે આપ જતા રહો ઝી 24 કલાક.